अहो बकियम स्तन कालकूटम। जारे पूतना पोतानी छातीए कालकूट नामनो विष लगाड़ीने आवी कृष्ण ने पावा माटे, कृष्ण ने इने विष पायु, अंचता गति केवी आपी, जे मां यशोदाए दूध पाई ने मोटो कर्यो ने यशोदा ने जेवी गति आपी एवी ज गति पुतना ने आपी झेर पायु। छता पण कृष्ण एम कहे छे के भारती मने जे पण अर्पण करो ने एनो हुं स्वीकार करू छुं। बाप आटलो दयालु छे के जेने दूध पायु एने गति आपी एवी ज गति जेने झेर पायु एने पण आपी छे। जिगा सयाम पाय यदप्य साधवी लेभे गतिम धातृचितां ततोन्यम कंवा दयालु शरणम रजेन। कृष्ण तमे केटला दयालु छो। बीजो श्लोक सांभळी अने सुखदेव कहे छे के बाळको आवा केटला श्लोक छे। अरे महाराज आ तो बे श्लोक छे, अमारा आश्रममां आवा 18,000 श्लोक छे। केम आ कोणे शीखड़ाव्या तमने? अमारा गुरुदेवे। कोण छे तमारा गुरुदेव? अमारा गुरुदेव महर्षि वेदव्यास छे। अने ज्यां वेदव्यासनुं नाम सांभळ्युं ने सुखदेव पागल बनीने नाचा छे। आ तो मारा बापनी संपदा, जो मारा बापनो भागवत होय तो आनो साचो अधिकारी हूँ छूं। बापनी संपदानो अधिकारी दीकरो छे। भाईओ मने तमारा गुरुदेव पासे लई जाओ। गुरुदेव पासे लईने आवे छे। सुखदेवजी महाराजे पिताश्री ने वंदन करी अने कहे छे, पिताश्री मारी एक ज इच्छा छे के हूँ तमारो वारसदार होउं तो मने तमारू भागवत शीखड़ावो, मारे भागवत शीखवुं छे। अने वेदव्यास महाराजे सुखदेव ने रुवाड़े रुवाड़े भागवतना श्लोकनो मर्म समझायवो, एना लोहीना एक एक कणमां भागवतनो रस भर्यो छे। अने छेल्ले साथे एक उपदेश आप्यो छे के सुखदेव आ ग्रंथ वहेंचवानो ग्रंथ छे, आ ग्रंथ वेचवानो नथी साहेब। आ ग्रंथ ने तमे वेचता नहीं, आना पैसानो केशो क्यारे? आ ग्रंथ मात्र वहेंचवानो छे। जने जने आ ग्रंथनो तमे प्रचार करजो। ए तो हवे कळियुग आव्यो एटले भागवत मेंडू वेचावा, मारा आटला थशे, मारा आटला थशे साहेब। खेर एने मुबारक, પણ તમે લોકો વિચારો છો, તમે લોકોને લાગે છે એવું કે ભાગવતની કિંમત 1,51,000 રૂપિયા, 51,000 રૂપિયા, 2,00,000, 5,00,000, 5,00,000માં ભાગવતની કિંમત થાય એવું લાગે છે આપણને? ભાગવતની કિંમત પૈસાથી નહીં થાય સાહેબ, ભાગવતની કિંમત માત્ર હૃદયના પવિત્ર ભાવથી થશે। માટે ભાવ અર્પણ કરજો કૃષ્ણને। લખનારા એ લખ્યું, વાંચનારો પણ તૈયાર થયો, પણ હવે સાંભળનારો જ ન હોય તો શું કરીએ? સાંભળનારો ન હોય તો શું કરીએ? સાંભળનારો કોણ? ભાગવતનો પરમ શ્રોતા પરીક્ષિત, અને એના માટે મહાભારતમાં જવું પડે સાહેબ। ભાગવતના પરમ શ્રોતાને માટે થઈ અને મારે તમારે થોડી વાર માટે મહાભારતમાં જવું પડે। પરીક્ષિત મહારાજની જો કથા કરવી હોય તો પરીક્ષિત એ પાંડવોના વંશજ છે, અને પાંડવો એ મહાભારત કાળમાં થયા હતા, અને એટલા માટે પાંડવોને એ પરીક્ષિતના જન્મ માટે થોડી વાર એ કર્ણની એ ઉદાર્ય એ સુરવીર એ કર્ણની કથા, દાનવીર કર્ણની કથા, ધર્મરાજ યુધિષ્ઠિરની કથા, પાંચ પતિઓ વાળી પાંચાલીની કથા, અને પિતામહ ભીષ્મના ચરિત્રની કથા કહેવા માટે થઈ, અને આપણે થોડી વાર મહાભારતમાં પ્રવેશ કરવો પડે। આવો મહાભારતમાં પ્રવેશ કરીએ બા। Thank you.
પ્રવેશ કરાવ્યો પરીક્ષિતના જન્મની કથા બપોર પછીના સત્રમાં એટલે કે 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું ત્યારે પરીક્ષિતના જન્મની કથા કરીશું આવો આજની કથાને અહીંયા પ્રથમ સત્રને વિરામ આપું પણ ત્યાર પહેલા 2 મિનિટ માટે ભાવસે સબ લોગ ગાઈએ ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
पड़ी रे કરો ચાલો બેસ જાવ એક મિનિટ ચાલો
જે લોકો ઘરેથી કઈ નીકળ્યા છો, અમે કથામાં જઈએ છીએ, એવા લોકો ડાબો હાથ ઊંચો કરો, લેફ્ટ સાઈડ નો, આ બાજુ નો, આ બાજુ, આ બાજુ, બરાબર ને? આ તમે કથાનું કઈ નીકળ્યા છો એવા, આ ઊંચો રાખો આમને. જે લોકો કથામાં બેઠા છો, જમણો હાથે ઊંચો કરો. ભાવ સે ગાઈએ, જય હો. હરિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગાયો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો માખણ નો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બોલો કૃષ્ણ કનૈયાલાલ. આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા આવો સૌ સાથે મળીને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે. સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતપિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતપિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવો બટુકભાઈને કહીએ કે વેદોક્ત મંત્રોથી ભગવાનને થાળ જમાડી દે. હરિઓમ તત્સત. નમસ્કાર, રાધે રાધે. બીજા દિવસની આ પ્રથમ સત્રની પૂર્ણતિના સમયે આપણે થોડા આપણે ત્યાં આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે એને આપણે સન્માની લઈએ. આવી જ રીતે આપણે 7 દિવસ આ રાજપરા પરિવારની અંદર જે આ કથા મહોત્સવનું આયોજન થયું છે એમાં આપણે સૌને આનંદ માણવાનો છે. ભાઈ શ્રી કમલેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, સરપંચ શ્રી મુકેશભાઈ, દેવેન્દ્રભાઈ અને ભાઈ શ્રી કપલ સાથે અહીંયા સાઈડમાં આવી જશે. આપણે ઝડપથી આ કાર્યક્રમને અહીંયા સન્માનનો લઈ લઈએ. સૌ પ્રથમ કિમની અંદર હિતેશભાઈએ લગભગ
આ ભાગવત કથાઓ ચાર કરી એ આજે અહીંયા વક્તાશ્રી આવ્યા છે ત્યારે અમને ખ્યાલ આવ્યો. વિજય દાદા જાની એ પણ એક ભાગવત કથાકારના શાસ્ત્રી છે, દિલીપભાઈ પંડ્યા. તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ વિજય દાદા જાનીને કે આજના આ કથાના વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા એમને સાલ ઉઠાડીને સન્માનિત કરશે અને દિલીપભાઈ પંડ્યાને પણ સાલ ઉઠાડીને સન્માનિત કરશે અને ત્યાર પછી અહીંયા યજમાન પરિવાર ભાઈ શ્રી હિતેશભાઈ અને રંજનબેન દાદાને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે. તો હિતેશભાઈ અને રંજનબેન ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય, દાદા સાલ ઉઠાડીને સન્માન કરે અને હિતેશભાઈ એમને સ્મૃતિ આપીને સન્માન કરશે. આ સરસ મજાનું તમે એન્ટ્રીથી અહીંયા અંદર સુધી આવો અને પાછળ વાડી સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન આપણે ગમે તેટલો ખર્ચો કરીએ પણ જો આપણી પાસે જગ્યા જ ના હોય તો આપણું એટલું બધું સુંદર રીતે અને વ્યવસ્થિત રીતે આયોજન ન થાય. એવા આ જમીનના માલિક જ્યારે આ કથાની તારીખ લેવાની ત્યારે આપણે આજે વૃંદાવન ધામ અહીંયા બનાવ્યું છે એવા જયસુખભાઈ રાજપરા એમણે વાત કરી કે ભાઈ આવું એક કથાનું આયોજન આપણે અહીંયા કરવું છે. તો એમણે સામેથી આવીને એવું કીધું કે ભાઈ જો આવી સરસ મજાની કથાનું આયોજન ને આવડી મોટી કથાનું જો તમે આયોજન કરતા હો તો હું આ 20 વીઘાના ખેતરની અંદર એવો પાક વાવીશ કે દિવાળી પહેલાં 1 મહિને આ ખેતર હું તમને કથાના સ્થળ માટે આપી શકું. દાદા જ્યારે અહીંયા આવ્યા શરૂઆતમાં ત્યારે એક બીજો એવો પણ પરિચય નીકળ્યો કે દાદા જ્યારે અમરેલી પ્રોફેસર હતા એમનો વિદ્યાર્થી પણ છે, એટલે ડબલ સન્માન એને એટલા માટે આપણને થાય છે કે એક તો દાદાનો વિદ્યાર્થી છે અને આ ગામ રાજપરા પરિવારનો આ પરિવારના સભ્ય અને આવી ઉદાર ભાવથી એમણે જે જમીન એક પાક ન લેવાને શરતે આપને આપી છે એવા ભાઈ જયસુખભાઈ રાજપરા અને નીલમબેન રાજપરા બંને દાદા પાસે આવશે, એમના સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે અને પછી આ ગામના સરપંચ અને ડસ્સા ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મુકેશભાઈ રાજપરા અને શિલ્પાબેન એમને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓથી આ જયસુખભાઈને વધાવીએ કે એટલી ઉદાર ભાવથી આ જ્યારે એમનું ખેતર આ કથા માટે આપ્યું છે ને ત્યારે આવું આપણે સુંદર આયોજન આ મંડપને બધું જે જોયો જોવો છો એ કરી શક્યા છીએ. એ સિવાયના ખૂબ લાગણી અને માનથી આ પરિવારને જે ચાહે છે એવા ખૂબ મોટા મહેમાનો અહીંયા પધાર્યા છે. હું જે નામ બોલું છું ઝડપથી મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. માજી ધારાસભ્ય ભાઈ શ્રી બાલુભાઈ તંતી, લાલબાપુ દુધાળાવાળા, શૈલેષભાઈ કેરિયા ચાડવાળા, આરબી ડોબરિયા સાહેબ સુરતથી, અનિલભાઈ દેસાઈ કેરિયા ચાડવાળા, રઘુભાઈ હુંબલ અમારે સુરતથી અને અમારા રિવરિયું પરિવારમાંથી ખાસ આવ્યા છે, આહિર સમાજના અગ્રણી ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી વલ્લભભાઈ લાખાણી રાજકોટવાળા, જયસુખભાઈ દુધાત સુરતવાળા, લાભુભાઈ વાવડી અને હિતેશ લાભુભાઈ વાવડી એ આપણા વેવાય છે, એ હિતેશભાઈના સસરા છે એમને પણ અહીં આવવા માટેની વિનંતી છે. હીરાભાઈ સિંગા નિંગાળા, ગુણવંતભાઈ ગઢુલા, ગોરધનભાઈ જીરાવાળા, ધર્મેશભાઈ જ્યાણી સાવરકુંડલાવાળા, દેવચંદભાઈ જીરાવાળા, બળવંતભાઈ ગોસ્વામી એક્સપોઝિંગ એડિટિંગ આપણે આજે લાઈવ પ્રસારણને અહીંયા આપણા બધા જ કેમેરામાં જે કંડાળી રહ્યા છે એ આપણા એજન્સીના માલિક અને હિતેશભાઈના ખાસ મિત્ર એવા ભાઈ બળવંતભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, દિનેશભાઈ જીરાવાળા, હસુભાઈ ભલાળા, અશોકભાઈ ભલાળા, હરિભાઈ ખૂટ વાવડીવાળા એ બધાને દાદા પાસેથી પ્રસાદીનો ખેસ લેશે અને અહીંયા સ્મૃતિ ભેટ પછી દેવેન્દ્રભાઈ કમલેશભાઈ આપશે, દાદા પાસે પ્રસાદીનો ખેસ પહેરી અને અહીંયા વચ્ચે સેન્ટરમાં આવશે અને અહીંથી સ્મૃતિ ભેટ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ રાજપરા અને ભાઈ શ્રી કમલેશભાઈ રાજપરા પાસેથી સ્વીકારશે. મેં જે નામ બોલાય મહેમાન ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય, સાથે સાથે બીજા ઘણા મહેમાનો આપણે અહીંયા ઉપસ્થિત છે એવા નિલેશભાઈ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર અહીંયા પધાર્યા છે, એમને પણ આવવા માટે વિનંતી. પનુભાઈ કાકડિયા, કનુભાઈ કાકડિયા, નિલેશભાઈ કાકડિયા અને ધ્રુવિલભાઈ કાકડિયાને પણ અહીંયા સ્ટેજ ઉપર અહીંયા સન્માન સ્વીકારવા માટે પધારવા વિનંતી છે. શૈલેષભાઈ વઘાસિયા, લાલજીભાઈ ચમારડી અને અજયભાઈ મોવિયા પણ અહીંયા ઉપસ્થિત થાય અમને આમંત્રિત કરીએ છીએ સન્માન સ્વીકારવા. કનુભાઈ સતાસિયા, મંજીભાઈ સતાસિયા, શિવલાલભાઈ સતાસિયા, અનિલભાઈ ને લાલજીભાઈને પણ વિનંતી છે કે અહીંયા સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારશે. દિલીપભાઈ કુલકર્ણી કિમથી જે મહેમાન પધાર્યા છે સુરત કિમથી એમને પણ અહીંયા આવવા માટે વિનંતી છે. દિલીપભાઈ કુલકર્ણી, અરવિંદભાઈ કિમથી પધાર્યા છે,
સાદુલ ભાઈ જીથરીથી પધાર્યા છે, એમને પણ અહીં આવવા વિનંતી છે. અશ્વિનભાઈ બાબરિયા સુરતથી પધાર્યા છે, એમને પણ અહીં આવવા માટે વિનંતી છે. લાભુભાઈ ભાલાળા આપણા વેવા અહીંયા પધાર્યા છે, એમને પણ આવવાનું. હિંમતભાઈ બોરાળા આપણા માસા વાડદોરિયા અહીંયા પધાર્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા આવશે. મનુભાઈ, હવે હિતેશભાઈ અને ભાઈશ્રી સરપંચશ્રીને વિનંતી કે એ મહેમાનોને સન્માનિત કરશે. એવા જ મનુભાઈ રાઘવભાઈ જાણી, મુનાભાઈ વિખાભાઈ નસીત અને નીરવભાઈ ભાવનગરથી પધાર્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. દાનાભાઈ ફુલવાડિયા મેનેજર બીજ નિગમ સિહોરથી અહીંયા પધાર્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે આવશે. નાનજીભાઈ વાડદોરિયા નાના રાજકોટથી, મનસુખભાઈ વાડદોરિયા, લખુભાઈ સિંગાળા, વિનુભાઈ સિંગાળા અને સોયાબેન ઘનશ્યામભાઈ ધડુક અહીંયા પધાર્યા છે, તો એમને પણ હું વિનંતી કરું છું કે એ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકારવા માટે આવશે. સરપંચને પછી વિનંતી કે એ મહેમાનોને સ્મૃતિ આપીને સન્માનિત કરશે. મનસુખભાઈ કાબરિયા સુરત કાકડિયા સુરતથી પધાર્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. કિશોરભાઈ બચુભાઈ ભાદાણી અમદાવાદથી આવ્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. વિજયભાઈ બળવંતભાઈ સુરતથી પધાર્યા છે, ધર્મેશભાઈ સુરતથી પધાર્યા છે, રાજેશભાઈ સોહાગિયા, વિશાલભાઈ નાકરાણી અને જિગ્નેશભાઈ સુતરિયા પણ સુરતથી પધાર્યા છે, એમને પણ અહીંયા દાદા પાસેથી ખેસની પ્રસાદીનો ખેસ અને યજમાન પરિવાર પાસેથી સ્મૃતિ ભેટ સ્વીકારવા માટે વિનંતી છે. જિંદગી હસાવે ત્યારે સમજવું કે કંઈક સારા કર્મનું આપણું ફળ છે, અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે કંઈક એવા ભગવત કાર્ય કરવાનો સમય આવી ગયો છે. છેલ્લા ચાર વર્ષ પહેલાં, ચાર વર્ષથી આ ભાગવત કથાનું આવું સરસ મજાનું પુણ્યનું કામ પણ ત્યાં એણે કિમમાં હિતેશભાઈ અને પરિવારે કર્યું છે, અને આજે અહીંયા ભગીરથ કામ જ્યારે કર્યું છે ત્યારે ફરી વખત આપને સૌને એક વિનંતી કરું છું. આજે સાંજે હાસ્ય દરબારનો કાર્યક્રમ આપણે અહીંયા 9 વાગે રાખ્યો છે, તો બધાને વિનંતી છે કે 8:30 વાગે જમી અને બધા જ આ સભા મંડપની અંદર ઉપસ્થિત થશો. આપણે હાસ્ય કલાકારો આજે આપણને થોડા હળવા કરવા માટે અહીંયા આપણને બોલાવ્યા છે, તો બધાને ખાસ વિનંતી છે કે સમયસર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થશો. બપોર પછીનો કથાનો સમય આપણો 3 વાગ્યાનો છે, એટલે સમયસર ગોવિંદભાઈ નાના રાજકોટવાળા, શારદાબેન ગોવિંદભાઈ વડદોડિયા પણ અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે આવે. અમરેલીથી નાકરાણીભાઈ પધાર્યા છે, એમને પણ અહીંયા આવવા માટે વિનંતી છે. સમયનું આપણે સૌ પાલન કરીશું તો આપણને બધા જ કાર્યક્રમો આનંદથી માણી શકીશું, એટલે 3 વાગે નિયત સમય પહેલાં દાદા સભા મંડપની અંદર આવે એ પહેલાં આપણે આપણું સ્થાન અહીંયા લઈ લેવું. એવું આપણે આજુબાજુમાં રહેતા જે કાંઈ આપણા પાડોશી હોય એમને પણ આપ ખાસ કહેજો. કિશોરભાઈ બચુભાઈ ભાદાણી અમદાવાદથી આવ્યા હોય તો એમને પણ સન્માન સ્વીકારવા માટે તૈયારી છે, અને આજે ખાસ સાંજે બધાને વિનંતી છે કે સાંજના કાર્યક્રમ હાસ્ય દરબારમાં આપ અહીંયા પધારશો. દેવેન્દ્રભાઈ સરપંચ, મુકેશભાઈ અથવા ભીમજી કાકા, હિતેશભાઈ સન્માન કરશે બધાને સ્મૃતિ ભેટ આપીને. થોડો સન્માનની અંદર આપણે ઉતાવળ રાખશું. ફોટોગ્રાફર મિત્રોને પણ થોડીક વિનંતી કે ઝડપથી આપ સગવડતાની અંદર સહયોગ આપશો.
બધા જ મહેમાનોને અહીંયા ભોજન પ્રસાદ લીધા પછી જ આપને આપના ઉતારે અથવા આપના ઘરે જવાનું છે, એટલે બપોરનો ભોજન પ્રસાદ આપ સૌને અહીંયા લેવાનો છે. ભોજન પ્રસાદ બગડે નહીં એની આપ ખાસ કાળજી રાખશો, કારણ કે આ ધર્મ કાર્ય કાંતાબેન બુટાણી ભેંસવડીથી આવ્યા છે, જયંતિભાઈ ભુવા પાણાભાઈ છે, પરેશભાઈ વાડદોડિયા, મનસુખભાઈ સોહેગિયા, નવનીતભાઈ અમદાવાદ અને નીરુભાઈ અમદાવાદ ઝડપથી આવી જશો અને એમને દાદા પાસેથી પ્રસાદીનો ખેસ અને અહીંયા પરિવાર પાસેથી સ્મૃતિ ભેટ. દાદાના પુસ્તક અને સીડીનો સ્ટોલ આપણે અહીંયા જે વાલુ વતન બનાવ્યું છે ત્યાં મૂકેલો છે, એમની મુલાકાત લેવા માટે આપ સૌને વિનંતી છે. ફરી વખત આપ સૌને કહી દઉં કે દાદાની મુલાકાતનો સમય 7:30 થી 8:30 એક કલાક માટે આપણે રાખેલો છે, એટલે બપોર વચ્ચે અહીંથી જ્યારે એ ઉતારે જાય ત્યારે એ જમવાનું એને આરામ કરતા હોય ત્યારે આપણે કોઈ યજમાન પરિવાર પણ નહીં, એટલે બધાના માટે નિયમ આપણે બનાવ્યો છે, એટલે કોઈ દાદાને ત્યાં ડિસ્ટર્બ ન કરે એની આપણે ખાસ કાળજી લેશું ને. આપને મળવું હોય તો એક કલાક માટે આપને એ મળશે, એટલે ત્યારે આપણે ઉતારે જઈ અને એમની સાથે જે કંઈ વાતચીત આપણે કરવી હોય તો એ કરી શકશો, પણ એ સિવાયના સમયની અંદર દાદાને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ એની સૌ આપ કાળજી રાખશો. તો અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ ને ફરી આજ ડોમની અંદર બીજા દિવસના બીજા સત્રની અંદર આપણે મળીશું, પણ ખાસ 2:45 વાગે આપણે સૌએ અહીંયા સ્થાન લઈ લેવા માટે વિનંતી.
नमो भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते तं शरणं प्रपद्ये वक्रतुंड महाकाय कोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः। श्रीकृष्णाय वयम् नमः। बोलिए श्री भागवत भगवान की। भजो मुकुंद माधव मोरारी। भजो मुकुंद माधव मोरारी। भजो मुकुंद माधव मोरारी। मीरानु माधव की रधारी
भाई मेरा माधव गिरधारी સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા
મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના બીજા સત્રમાં થોડી ભાગવત ચર્ચાઓ કરીએ. સવારમાં આપણે થોડી સાત્વિક ચર્ચાઓ કરી, દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું. ચાર શ્લોકના 18,000 શ્લોક કરી અને ભાગવત મહાપુરાણનું રચના કરી. સુખદેવજી મહારાજ વાંચવા માટે તૈયાર થયા અને સાંભળનારો એટલે કે પરીક્ષિત મહારાજની કથા માટે આપણે મહાભારતમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત મહારાજના જન્મ પૂર્વેની એક કથા છે. કે જ્યારે કૌરવો ને પાંડવોનું જ્યારે કુરુક્ષેત્ર ના મેદાનમાં યુદ્ધ થયું, એ સમય કૌરવ પક્ષમાં હાનિ થઈ છે. એમાંની અંદર ભીમસેન અને દુર્યોધનનું જ્યારે દ્વંદ્વ યુદ્ધ થયું ત્યારે ભીમસેને દુર્યોધનની જાંઘો તોડી છે એટલા માટે થઈ અને દુર્યોધન ખૂબ પીડિત થયેલો આ ધરતી પર પડ્યો છે. એવામાં સાંજના સમયે બરાબર ગુરુપુત્ર અશ્વત્થામા દુર્યોધન પાસે આવીને કહે છે કે દુર્યોધન, હવે તારા મનને શાંતિની અનુભૂતિ કરાવો, હવે તમે શાંત કરો તમારા મનને. અને એ સમયે દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી 5 પાંડવો આ ધરતી ઉપર છે ત્યાં સુધી મારા મનને શાંતિનો અનુભવ ન થાય. જ્યાં સુધી 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે દુર્યોધન, 5 પાંડવો આ ધરતી પર ન રહે તો શું તારા મનને શાંતિ મળી જશે? હા, પણ એ તો અસંભવ છે. કારણ કે એ બાણાધારી અર્જુન, એ ગદાધારી ભીમસેન, એને કોણ હણે, કોણ મારે? મહારથી કર્ણને એને હેણ્યો છે, પિતામહ ભીષ્મને જેણે બાણ સંયા આપી છે. એને કોણ મારે? અને ત્યારે અશ્વત્થામા કહે છે, સાંભળી લે મિત્ર, જો 5 પાંડવો આ ધરતી પર ન રહેતા હોય અને તારા મનને શાંતિ મળતી હોય તો આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. આટલું કહીને અશ્વત્થામા ત્યાંથી નીકળી ગયા છે.
અશ્વત્થામા ગયા, મનમાં વિચાર કરે છે કે પાંચ પાંડવોને મારું કેમ, અને અંતે એક યુક્તિ થઈ કે જ્યારે પાંચ પાંડવો એક જ કક્ષમાં સુવે છે ત્યારે મધ્યરાત્રિએ જઈ અને પાંચ પાંડવોના મસ્તક ભર નિંદ્રામાં ઉતારી લઉં, જેથી કરીને કોઈ ચિંતા નહીં. ષડયંત્રની રચના કરી છે. સાંજનું ભોજન કરી પરવારી અને પાંચેય ભાઈઓ પોતાના એક ઓરડાની અંદર સુવા જાય છે. પણ જ્યાં સુવા જાય ત્યારે પેલા ભગવાન કૃષ્ણ આવીને કહે છે કે ભાઈઓ, આજે આપણે જરા બહાર જવું છે, તમારે અહીંયા સુવાનું નથી. કૃષ્ણ જેની સાથે હોય એને કોની બેક લાગે? એટલે પાંચ પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા. પણ જે જગ્યાએ પાંચ પાંડવો સુવાના હતા એને જગ્યાએ દ્રૌપદીના પાંચ કુમાર દીકરાઓને સુવાડી દીધા છે. દ્રૌપદીના પાંચ દીકરાઓ સુતા છે, મસ્તકથી લઈ અને પગ સુધી માથે ઓઢી સુતા છે. મધ્યરાત્રિનો સમય થયો અને બરાબર ખુલ્લી ખડગને લઈ અને આવી અને અશ્વત્થામાં એ ઓરડામાં પ્રવેશ કરે છે. જ્યાં જુએ છે તો પાંચ વ્યક્તિઓ સુતા છે. એને એમ કે આ પાંચ પાંડવો છે, પણ ખરેખર દ્રૌપદીના પાંચ દીકરાઓ હતા. અને એ સમયે કંઈ જાણ્યા વગર એક એક ખડગના પ્રહારને લઈ અને દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક ધડથી વિહોણા કર્યા છે. પાંચેય મસ્તકની એક ચોટલી બનાવી વાળની પાત્રમાં રાખી અને લઈ જાય છે. મધ્યરાત્રિએ દુર્યોધન પાસે જઈને કહે છે કે લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય તો બહુ દૂર છે. આ પાંચ પાંડવોના મસ્તક લઈને આવ્યો છું અને તારા મનને શાંતિ આપ. હવે દુર્યોધન કહે છે અશ્વત્થામા, આટલા જલ્દી તમે પાંચ પાંડવોના મસ્તક લઈ આવ્યા, મને ભરોસો નથી બેસતો. પાંચ પાંડવોના મસ્તક અને પણ આટલા જલ્દી, મને ભરોસો નથી બેસતો. એ સમયે અશ્વત્થામા કહે છે કે તને ભરોસો ન બેસતો હોય તે જોઈ લે, તારા હાથથી ના જો આ પાંચ પાંડવોના મસ્તકને સાથે લઈને આવ્યો છું. પાત્ર નજીક લાવ્યા, ઉપરથી કપડું ઉઘાડી નાખ્યું. દુર્યોધન આ ધરતી ઉપર પડ્યો પોતાના હાથથી પાંચેય મસ્તકોની ખોપડીઓને દબાવે છે. એક એક ખોપડીઓ પર હાથ રાખીને પોતાના હાથથી આંગળાઓથી દબાવી રહ્યો છે. પાંચે પાંચ ખોપડીમાં દુર્યોધનના આંગળાઓ ખૂંચી ગયા છે.